વિદ્યાર્થી મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ. આપણું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નો પરિચય એ જોઈ રહ્યા છીએ આપણે, જેની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું બેઝ સોફ્ટવેર વિશે. નવો સોફ્ટવેર ઓપન ઓફિસ ઓઆરજી જે છે, ઓપન ઓફિસ ઓઆરજી માં એક સોફ્ટવેર છે બેઝ કરીને, જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર, બેઝની અંદર આપણે એક પ્રથમ એક્ઝામ્પલ જોવાનું છે કે બેઝ કઈ રીતે શરૂ કરવાનું. એમાં ટેબલ ફાઇલનો જ જે આપણો ઓબ્જેક્ટ છે, પ્રથમ જે પાયાનો ઓબ્જેક્ટ, પાયાનો જે ઘટક કહેવામાં આવે છે એ છે ટેબલ. તો ટેબલ બનાવતા શીખીશું આજના લેક્ચરની અંદર. પ્રેક્ટિકલ પાર્ટ છે આપણો. સૌથી પહેલા જો બુકની અંદર તો આપણે લિનક્સ સિસ્ટમ છે, તો લિનક્સની અંદર એપ્લિકેશન્સની અંદર, ઓફિસની અંદર તમને ઓપન ઓફિસ ઓઆરજી બેઝ મળશે. જ્યારે આપણે વિન્ડોઝ યુઝ કરતા હો તો વિન્ડોઝની અંદર સ્ટાર્ટની અંદર જાઓ, ઓપન ઓફિસ ઓઆરજી તમે ઇન્સ્ટોલ કરાવેલું હોય તો એમાં તમને ઓપન ઓફિસ ઓઆરજી બેઝ મળી જશે. એના પર તમે ક્લિક કરો એટલે બેઝ સ્ટાર્ટ થઈ જશે. હવે તમે બેઝ સ્ટાર્ટ કરો ને, ડેટાબેઝ વિઝાર્ડ જયારે સ્ટાર્ટ કરીશું આપણે, તો એના બે સ્ટેપ છે. પહેલા છે એક સિલેક્ટ ડેટાબેઝ અને બીજું છે સેવ એન્ડ પ્રોસીડ. જો તમે પ્રથમ વખત ડેટાબેઝ બનાવી રહ્યા હો તો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ ઉપર તમારે ક્લિક જે છે એ ઓન છે એ રાખવાનું છે અને નેક્સ્ટ કરવાનું છે. અને જો ઓલરેડી તમે બનાવેલું હોય, ધારો કે પહેલી વખત અત્યારે આપણે પ્રેક્ટિકલ કરવાના છે, તો તમે એક ડેટાબેઝ બનાવી દેશો. હવે બીજી વખત જયારે આના ઉપર જ પ્રેક્ટિકલ કરવાનું હોય તો આપણે નવો ડેટાબેઝ નથી બનાવવાનો, એ જે ઓલરેડી ડેટાબેઝ બનાવેલો છે એને જ ઓપન કરીને એની અંદર જ પ્રક્રિયા કરવાની છે આપણે. તો આપણે પ્રથમ વખત બનાવતા હોઈએ તો ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ પર રાખીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. પછી બીજાની અંદર સેવ એન્ડ પ્રોસીડ છે, જેમાં રજીસ્ટ્રેશનનું પૂછે, તો આપણે એવું કોઈ રજીસ્ટ્રેશન નથી કરાવવાનું એટલે નો, ડુ નોટ રજીસ્ટર ધ ડેટાબેઝ, એના પર ટિક કરો, એના પર કરી દેવાનું અને પછી ફિનિશ કરી દઈશું આપણે. પછી તમને પૂછશે સેવ કરવાનું છે, તો તમને નામ પૂછશે કે ભાઈ કયા ડેટાબેઝને કયા નામે સેવ કરવું છે. હું ડેટાબેઝ ડેમો નામના સેવ કરી રહ્યો છું, તમે તમારા નામથી ડેટાબેઝને સેવ કરી શકો છો. જે નામ આપવું હોય તમે તમારી રીતના યોગ્ય નામ લાગે તે આપી શકો છો અને આપીને સેવ કરો એટલે ડેટાબેઝ બની જશે. જો આ ડેટાબેઝ ડેમો જે મેં નામ આપેલું છે ઉપર એક્સટેન્શન પણ છે, જુઓ ડેટાબેઝ ડેમો ડોટ ઓડીવી સૌથી ઉપરના ભાગમાં ટાઇટલ બારમાં જુઓ. હવે આ જે ડેટાબેઝની જે સ્ક્રીન છે, બેઝની જે સ્ક્રીન છે, આપણે જે બેઝ સોફ્ટવેર જોઈ રહ્યા છે એમાં ચાર ઘટકો છે, ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ, જેની અંદર આપણે ટેબલ બનાવતા શીખવાનું છે. હવે ટેબલ બનાવવા માટે અહીં ત્રણ રસ્તા બતાવેલા છે, ત્રણ રીત બતાવેલી છે. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, બીજું છે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ અને ત્રીજું છે ક્રિએટ વ્યૂ. પણ મુખ્યત્વે બે નો ઉપયોગ થાય છે, એમાં બે ની અંદર એક ડિઝાઇન વ્યૂમાં અને બીજું વિઝાર્ડ દ્વારા બનાવી શકો છો. આપણે સૌ પ્રથમ વિઝાર્ડ દ્વારા બનાવતા શીખીશું, જે સેકન્ડ ઓપ્શન છે ને આપણો, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ. હવે વિઝાર્ડ શું છે તે સમજો. તમને કોઈ પણ કાર્ય કરવું હોય કોમ્પ્યુટરની અંદર, તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે તમને એક સ્ટેપ્સ આપવામાં, સ્ટેપ્સનું આ ખુલ્લી લિસ્ટ આપશે, પગલા આપશે કે ચાલો આ પહેલા આ કાર્ય કરો, પછી આ કાર્ય કરો. આવો જે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે કામ કરીશું ને એને વિઝાર્ડ કહેવામાં આવશે. તો યુઝ વિઝાર્ડ, જેવું વિઝાર્ડને તમે ઓપન કરશો એટલે એનો ડાયલોગ બોક્સ આવશે, ટેબલ વિઝાર્ડ ડાયલોગ બોક્સ. હવે ટેબલ વિઝાર્ડ ડાયલોગ બોક્સની અંદર ચાર સ્ટેપ આપવામાં આવેલા છે. જો પરીક્ષા એમસીક્યુ સિસ્ટમ હોવાને લીધે આપણે એમસીક્યુ સિસ્ટમની અંદર હંમેશા આ બાબતનું ધ્યાન રાખજો તમે કે આવા બધા ક્વેશ્ચન બહુ પૂછાય કે ભાઈ કેટલા સ્ટેપ છે, કયા સ્ટેપની અંદર શું કાર્ય છે, અથવા કોઈ કાર્ય પૂછાય કે ભાઈ આ કાર્ય કયા સ્ટેપમાં થઈ રહ્યું છે. તો આ બધી બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખવાની હોય છે. આપણે જે સ્ટેપ છે, ચાર સ્ટેપની અંદર પહેલું સ્ટેપ છે સિલેક્ટ ફિલ્ડ્સ. હવે સિલેક્ટ ફિલ્ડની અંદર તમે જુઓ તો કેટેગરી આપેલી છે સૌ પ્રથમ, જેમાં બે કેટેગરી છે, બિઝનેસ અને પર્સનલ. આપણે બિઝનેસ કેટેગરીમાં જઈશું, જેની અંદર નીચે સેમ્પલ ટેબલ્સ આપેલા છે. હવે અહીં સમજો, શું સમજાવવા જઈ રહ્યો છું તમને તે સમજો. આપણે કોઈ પણ પ્રકાર જે ટેબલ તૈયાર કરવાનું છે, બેઝ સોફ્ટવેર આપણને રેડીમેડ તૈયાર ટેબલ આપશે. એ ટેબલની અંદર કયા ફિલ્ડ ઉમેરવાના છે, એટલે કે ટેબલ હેડિંગ જે કોલમ હેડિંગ છે એ કયા ઉમેરવાના છે, એ પણ આપણને તૈયાર મળશે, રેડીમેડ મળશે. તો જે રેડીમેડ આપણે જે મળે છે તે લેવા માટે આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીશું આપણે. તો અહીંયા નીચે સેમ્પલ ટેબલ્સ આપેલા છે અને નીચે અવેલેબલ ફિલ્ડ્સ આપેલા છે. આપણે જે ટેબલ બનાવવું હોય, જે ટેબલ આપણે બનાવવું હોય, તો સેમ્પલ ટેબલ્સની બાજુમાં પેલું નીચેની તરફ ડ્રોપડાઉનનો એરો છે, એના પર તમે ક્લિક કરો એટલે લિસ્ટ ખુલશે. આ જે લિસ્ટ ખુલ્યું છે ને એમાંથી તમારે જે ટેબલ બનાવો, ધારો કે ભાઈ મારે પહેલું કસ્ટમરનું ટેબલ બનાવવું છે, ગ્રાહકો માટેનું ટેબલ બનાવવું છે, તો કસ્ટમર હું સિલેક્ટ કરું છું. કસ્ટમર સિલેક્ટ કરીશ ને એટલે નીચે અવેલેબલ ફિલ્ડનું લિસ્ટ આવી જશે.
જેની અંદર પેલું સ્ક્રોલ બાર છે તમે ઉપર નીચે કરીને જોશો ને તો બધા ઘણા બધા ફિલ્ડ જોવા મળશે, એટલે કે કોલમ હેડિંગ જોવા મળશે. ભાઈ કસ્ટમરની અંદર કસ્ટમરનું ટેબલ તમારે બનાવવું હોય તો એની અંદર કયા કયા હેડિંગ તમે કયા કયા ફિલ્ડ લઈ શકો છો એનું લિસ્ટ આવશે અવેલેબલ છે. પછી તમને જે ફિલ્ડ જોઈએ ને તે સામે સિલેક્ટેડ ફિલ્ડમાં લઈ જવા છે. હવે સિલેક્ટેડ ફિલ્ડમાં લઈ જવા માટે પેલું બટન આપેલું છે તે જુઓ, એ બટન ઉપર તમારે ક્લિક કરવું પડે. જો આ બટન જે પેલું સિંગલ એરો વાળું છે એના પર તમે ક્લિક કરો, જે ફિલ્ડ સિલેક્ટ કરે એ સામે સિલેક્ટેડ ફિલ્ડમાં જતું રહેશે. જો તમારે બધા જોઈતા હોય ને તેની નીચે આપેલું છે ને એમાં ડબલ એરો આપેલું છે એના પર ક્લિક કરશો ને તો અવેલેબલ ફિલ્ડમાં જેટલા પણ ફિલ્ડ છે બધા સિલેક્ટેડ ફિલ્ડમાં જતા રહેશે. તો આપણે તો લિમિટેડ લેવાના છે તો એક એક ફિલ્ડ સિલેક્ટ કરીશું અને પેલા જે આ સિંગલ વાળો છે એનો ઉપયોગ કરીને સિલેક્ટેડ ફિલ્ડમાં લઈ જઈશું. આપણે ફર્સ્ટ નેમ લીધું, પછી એમાંથી લાસ્ટ નેમ મળ્યું તો આપણને એટલે લાસ્ટ નેમ ત્યાંથી લીધું, ત્યાર પછી મોબાઈલ નંબર લીધો, ત્યાર પછી સિટીનું ફિલ્ડ મળે છે તો સિટી લઈશું આપણે. હવે ધારો કે આપણે ચાર ફિલ્ડ અત્યારે લીધા છે, આપણે વધારે નથી લીધા, ફક્ત ચાર ફિલ્ડ ફક્ત તમારી શરૂઆતની સમજૂતી માટે લઈએ છે. હવે નેક્સ્ટ કરો, જેવું તમે નેક્સ્ટ કરશો ને એટલે આપણે બીજા સ્ટેપની અંદર આવી જઈશું. બીજા સ્ટેપની અંદર શું છે, સેટ ફિલ્ડ ટાઈપ્સ એન્ડ ફોર્મેટ. આપણે જે ફિલ્ડ લીધા છે ચાર જે ફિલ્ડ, એ ફિલ્ડનો ડેટા ટાઈપ સેટ કરવાનો છે. ડેટા ટાઈપ ફિલ્ડ ટાઈપ એટલે શું કે એની અંદર કેવા પ્રકારની માહિતીઓ દાખલ કરી શકીશું આપણે, એને ડેટા ટાઈપ્સ કહેવામાં આવે તો ફિલ્ડ ટાઈપ્સ કહેવામાં આવે એ અને એની ફોર્મેટ જોવાની છે આપણે. તો સૌથી પહેલા જોઈએ આપણે ફર્સ્ટ નેમ છે, સામે ફિલ્ડ ઇન્ફોર્મેશન છે, એમાં ફિલ્ડ નેમ, તો ફિલ્ડ નેમ આપણે ફિલ્ડ નેમ ફર્સ્ટ નેમ રાખેલું છે. ફિલ્ડ ટાઈપ, ફિલ્ડ ટાઈપની અંદર જો ટેક્સ વેરકે લખેલું છે, આપણે શાબ્દિક માહિતી એમાં ઉમેરવાની છે ને એટલે ટેક્સ વેરકેરનો ઉપયોગ કરીશું. જુઓ એના પર તમે ક્લિક કરશો ને એનો એરો, એટલે જો આ રીતનો લિસ્ટ ખુલશે. એમાં તમે જોઈ શકો છો કેટલા બધા પ્રકારના ફિલ્ડ ટાઈપ આપેલા છે, ઘણા બધા ફિલ્ડ ટાઈપ છે એની અંદર. જેની અંદર તમે દસમા ધોરણની અંદર સી લેંગ્વેજની અંદર ફિલ્ડ ટાઈપ શીખા છો, જેની અંદર તમે ઇન્ટીજર, રિયલ, ફ્લોટ, કેરેક્ટર આ બધા શીખેલા હતા, એવું જ કંઈક અહીં પણ છે. હવે ફર્સ્ટ નેમ છે તો ફર્સ્ટ નેમની અંદર શાબ્દિક માહિતી આવવાની છે, તો શાબ્દિક માહિતી માટે આપણે ટેક્સ્ટનો ઉપયોગ કરીશું. જેની અંદર VARCHR લખેલું છે, ઇટ મીન્સ એનો મતલબ એવો થાય વેરિયસ કેરેક્ટર, અલગ અલગ પ્રકારના કેરેક્ટર તમે યુઝ કરવામાં ગોટો કરી શકો. ટેક્સ્ટ વેરકેરનો મતલબ એવો થાય વેરિયસ કેરેક્ટર, એટલે આપણા આલ્ફાબેટ A to Z તો ખરા જ, પણ સાથે સાથે કીબોર્ડ પર જે પેલા સિમ્બોલ જે ચિહ્નો આવેલા છે એને પણ ટેક્સ્ટ તરીકે લઈ શકો, આંકડાને પણ લઈ લેશો, એટલે વેરિયસ કેરેક્ટર અલગ અલગ પ્રકારના બધા જ કેરેક્ટર તમે એમાં લઈ શકશો. તો આ રીતના ટેક્સ્ટ વેરકેર આપણને ફર્સ્ટ નેમની અંદર જરૂર છે એટલે આપણે એને સિલેક્ટ કરેલું રાખીશું. પછી લાસ્ટ નેમ છે, તો લાસ્ટ નેમની અંદર તમારે જે કઈ સુધારો પ્રોવાઈડ કરી શકો છો. એની નીચે જો ફિલ્ડ ટાઈપ જે છે ને નીચે એન્ટ્રી રિક્વાયર્ડ અને લેન્થ છે. એન્ટ્રી રિક્વાયર્ડ જે છે ને એમાં પણ બે ઓપ્શન આવે, યસ અને નો. જો તમે યસ કરશો ને તો ફરજિયાત એમાં એન્ટ્રી કરવી જ પડે. તમે જોતા ને ફોર્મ ઘણી વખત પેલો ફિલ્ડ માહિતી ભરતા હોય તો માહિતી ભરતા એની અંદર ઘણી વખત કમ્પલસરી આવે કે આ ફિલ્ડની અંદર માહિતી ફરજિયાતપણે ભરવી જ પડશે. તો ત્યાં એન્ટ્રી રિક્વાયર્ડની પોઝિશન જે છે ને તે યસ રાખવામાં આવેલી છે, એની કિંમત યસ રાખવામાં આવેલી હોય છે. પછી મોબાઈલ નંબર, મોબાઈલ નંબરની અંદર તો આપણે બદલવું પડશે. એમ તો ટેક્સ વેરકેર રાખશો તો પણ નંબર આવશે, પણ એક પ્રોબ્લેમ થશે કે ધારો કે એના ઉપર એન્ટ્રી કરનાર વ્યક્તિ ભૂલથી એમાં અક્ષરો લખી દેશે ને તો પણ એને એક્સેપ્ટ કરી લેશે. ધારો કે એન્ટ્રી મારતો છે, ઝડપી ઝડપી એન્ટ્રી મારે છે કોઈ વ્યક્તિ ઓપરેટર, અને એન્ટ્રી મારતા મારતા મોબાઈલ નંબરની અંદર પહોંચી ગયો અને ત્યાં પણ એને ભૂલમાં ટેક્સ એન્ટર કરી દીધા, તો એ તો એક્સેપ્ટ કરી લેશે. એવું એક્સેપ્ટ ના થાય ને એટલા માટે આપણે એનો ફિલ્ડ ટાઈપ ચેન્જ કરીને શું લઈ લેશું, ટેક્સ વેરકેર જગ્યાએ નંબર લઈ લેશું. નંબરના બી ઘણા બધા પ્રકાર છે, ડેટા ટાઈપની હું તમને શીખવાડીશ થિયરી ત્યારે તમને ડિટેલમાં શીખવા મળશે એના બાબતમાં. તો નંબર લઈ લેશું, જેથી નંબર જ ફક્ત આવશે, કોઈ શાબ્દિક માહિતી એમાં નાખવાનો પ્રયત્ન કરશે, લખવાનો પ્રયત્ન કરશે તો એનો અટકાવશે અને એરર મેસેજ ભૂલ સંદેશ દર્શાવશે, એટલે અહીં આપણે એનો નંબર લઈ લઈએ છીએ. ત્યાર પછી મોબાઈલ નંબર છે. અચ્છા, આપણે પેલું એન્ટ્રી રિક્વાયર્ડ વાળું જે તમને કહ્યું હતું, નો જે આપેલું છે એમાં બે ઓપ્શન છે, યસ અને નો. ફરજિયાત તમે યસ કરી દો તો મોબાઈલ નંબર ફરજિયાત એન્ટ્રી કરવી પડે. પછી લેન્ડ છે, ડેસિમલ જો પ્લેસ છે. હવે નંબર લીધો ને આપણે એટલે એમાં ડેસિમલ પ્લેસનો ઓપ્શન પણ ખુલી જશે. ડેસિમલ પ્લેસ એટલે શું, પોઈન્ટ પછી તમારે કેટલી નંબર રાખવા છે. કારણ કે ઘણી વખત તમે કેલ્ક્યુલેશન કરાવતા હોય તો પોઈન્ટ પછી ઘણો લાંબો આંકડો આવે, તો અહીંયા આપણે લિમિટેશન ગોઠવી શકીએ. જો એવી નંબરની માહિતી આંકડા જે અપૂર્ણાંક કિંમતો જે છે તો અપૂર્ણાંક કિંમતની અંદર પોઈન્ટ પછી ફક્ત બે જ નંબર આવવા જોઈએ આપણે એવું ઇચ્છતા હોઈએ તો ડેસિમલ પ્લેસીસની અંદર કિંમત બે લખી દેવાય. જો કે મોબાઈલ નંબરની અંદર આપણને એવી કોઈ જરૂરત નથી, એટલે એમાં આવી કશું કોઈ પણ કાર્ય કરતા નથી આપણે. ચલો આ બધું સેટ થઈ ગયું આપણું.
આપણે લઈ લીધું પછી સીટી ની અંદર પણ તમારે સેમ આ પ્રોસિજર કરી દેવાની છે અને હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરો નેક્સ્ટ પર ક્લિક કરશો ને એટલે આપણે ત્રીજા સ્ટેપ ની અંદર આવીશું ત્રીજા સ્ટેપ ની અંદર છે સેટ પ્રાઇમરી કી હવે પ્રાઇમરી કી કોને કહેવાય એ સમજો આપણે જેટલા પણ ટેબલ બનાવીશું ને દરેક ટેબલની અંદર આપણે એક એવો ફિલ્ડ હોવો જોઈએ જેને કી ફિલ્ડ કહેવામાં આવે કી ફિલ્ડ એટલે શું કે એની અંદર રહેલા રેકોર્ડ એ અજોડ રેકોર્ડ હોય એનું ડુપ્લિકેશન એટલે કે એવો સેમ ટુ સેમ રેકોર્ડ આવવો જોઈએ નહીં જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ સ્કૂલ છે તો ક્લાસની અંદર જે સ્કૂલ છે વિદ્યાર્થીઓ છે ધારો કે ધોરણ 11 ની અંદર 3 ક્લાસ છે તો 3 ક્લાસના વિદ્યાર્થીઓને એન્ટ્રી કરવી છે મારે હવે 3 ક્લાસના વિદ્યાર્થીઓને એન્ટ્રી કરવી હોય તો એમાં એવો તો કયો ફિલ્ડ મારો હોય શકે એવું તો કયું કોલમ એવું તો કયું હેડિંગ કે ટાઇટલ હોય શકે કે જે અજોડ આવશે ફર્સ્ટ નેમ તો આવી નહીં શકે કારણ કે નામ ઘણાનો કોમન હોઈ શકે સરનેમ કોમન હોઈ શકે એટલે જેમાં કોમન હોય તો ડુપ્લિકેટ એટલે પાછો એ રેકોર્ડ એન્ટર થશે એ નામનો રેકોર્ડ એન્ટર થશે એટલે એ તો અજોડ કહેવાશે નહીં રોલ નંબર બી ક્લાસ વાઇઝમાં 3 વખત તો રિપીટ થશે એટલે એ પણ ના કહેવાય તો જ્યાં નંબર એક એવો છે કે જે અજોડ છે યુનિક છે આખા સ્કૂલની અંદર તો એને તમે પ્રાઇમરી કી તરીકે કી ફિલ્ડ તરીકે લઈ શકો છો હા એવું શક્ય થાય કે તમે ટેબલ બનાવો એની અંદર ધારો કે એવો આપણે કોઈ ફિલ્ડ લીધો જ નથી કે જે અજોડ આવી શકે તો પછી તમારી પાસે બીજા ઓપ્શન પણ છે કે બે સોફ્ટવેર જાતે લઈ લેશે ચાલો જોઈએ આના વિશે જેમાં છે ક્રિએટ આ પ્રાઇમરી કી હવે એની અંદર 3 ઓપ્શન આપેલા છે જેમાં પહેલું ઓપ્શન છે ઓટોમેટિકલી એડ આ પ્રાઇમરી કી જેની અંદર ધારો કે પેલું મેં તમને કહ્યું તેમ કે આપણે એવું કોઈ નક્કી જ નથી કર્યું કે ભાઈ કયો ફિલ્ડને પ્રાઇમરી કી આપવું છે આપણે જે પેલા 4 ફિલ્ડ લીધા છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મોબાઈલ નંબર અને સિટી હવે 4 માંથી કોઈ પણ એવા નથી કે જે અજોડ છે તો પછી આપણે એને અલાઉ કરીશું બે સોફ્ટવેરને કે ભાઈ તમે એક નવું ફિલ્ડ ઉમેરી દો એટલે ઓટોમેટિકલી એડ પ્રાઇમરી કી શું કરશે એક નવું યુનિક ફિલ્ડ ઉમેરી દેશે કે જેની અંદરનો રેકોર્ડ યુનિક હશે 1 2 3 4 5 આ નંબર આવી જશે એની અંદર કે જે તમારા યુનિક હશે એનો કોઈ બી એવો બીજો ડુપ્લિકેટ રેકોર્ડ થશે નહીં ધારો કે તમે તમારા ટેબલની અંદર એવા કોઈ ફિલ્ડ લીધા જેમ કે સ્ટુડન્ટનું ટેબલ બનાવવું અને એની અંદર હું જીઆર નંબરનો ફિલ્ડ લઈ જ રહ્યો છું તો પછી આપણું સેકન્ડ ઓપ્શન જે છે યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ એઝ પ્રાઇમરી કી એ સિલેક્ટ કરવાનું પેલું જે ફિલ્ડ નેમનું જે છે એમાં એરો બટન પર તમે ક્લિક કરશો લિસ્ટ ખુલી જાય એમાંથી આપણે જે ફિલ્ડને આપવું એ ફિલ્ડ સિલેક્ટ કરી લીધું એને પ્રાઇમરી કી અપાઈ જાય અત્યારે આપણે એવો કોઈ ફિલ્ડ લીધો નથી કે જેને પ્રાઇમરી કી આપી શકાય એટલે આપણે ફર્સ્ટ ઓપ્શન જે છે ઓટોમેટિકલી એડ આ પ્રાઇમરી કી એના પર રહેવા દીધું છે અને નેક્સ્ટ કરીએ છીએ ચોથો સ્ટેપ છેલ્લો લાસ્ટ સ્ટેપ છે ક્રિએટ ટેબલ જેની અંદર ટેબલનું તમારે શું નામ રાખવું છે વોટ ડુ યુ વોન્ટ ટુ નેમ યોર ટેબલ કસ્ટમર છે કસ્ટમર રહેવા દેવો તો પણ વાંધો નહીં ત્યાર પછી નીચે છે વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ હવે પછી શું કરવું છે એમાં 3 વિકલ્પો છે ઇન્સર્ટ ડેટા ઇમિડિયેટલી તરત જ આપણે હવે ડેટા એન્ટ્રી કરી ચાલુ કરી દઈએ બીજું છે મોડિફાઈ ધ ટેબલ ડિઝાઇન ટેબલની ડિઝાઇન તમારે બદલવી છે અને ત્રીજું છે ક્રિએટ અ ફોર્મ બેઝ ઓન ધ ટેબલ સીધું એક ફોર્મ ક્રિએટ કરી દેશો કે જેની અંદર રેકોર્ડ એન્ટ્રી ફોર્મ દ્વારા થઈ શકે જે તમને લાસ્ટ સેક્શનમાં સમજાવ્યું હતું મેં આપણે અત્યારે એવી કશું જરૂર નથી એટલે આપણે પહેલું ઓપ્શન જે છે ઇન્સર્ટ ડેટા ઇમિડિયેટલી એટલે કે તરત જ આ જેવું ટેબલ બને એટલે આપણે ડેટા એન્ટ્રીની અંદર ચાલુ કરી દઈએ અને અહીંયા ફિનિશ કરીશું તો જુઓ આ રીતે ખુલી જશે આની અંદર ધ્યાનથી જુઓ તમે આપણે ફિલ્ડ લીધા હતા ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મોબાઈલ નંબર અને સિટી તો અહીં એક નવું ફિલ્ડ ઉમેરાઈ ગયું છે આઈડી કરીને એ આઈડી ફિલ્ડ શાના માટે ઉમેરાયું છે એ પ્રાઇમરી કી વાળું ફિલ્ડ છે જે બે સોફ્ટવેરે ઓટોમેટિકલી જાતે એડ કરેલું છે જ્યાં તમારે નંબર 1 2 3 એવા નંબર તમે આપી શકો છો પણ એક સારા ડેટાબેઝની અંદર તમને કહું તો આવું આપણે ઓટોમેટિકલી લેવાનું નથી આપણે પોતે જ એક એવા ફિલ્ડ લેવાના કે જે ફિલ્ડને આપણે યુનિક અજોડ રાખી શકીએ છીએ તો એવું ફિલ્ડ આપણે લેવાનું અને જાતે જ એની અંદર આપણે નેક્સ્ટ આની અંદર બીજું એક ટેબલ તમને શીખવાડે જેની અંદર આ પોઈન્ટ પણ આપણે જોવાના છે તો અત્યારે આઈડી રાખેલું છે હવે ધીરે ધીરે એની અંદર આપણે 1 બાય 1 રેકોર્ડ એન્ટર કરવાના છે તો રેકોર્ડ એન્ટર કરવાના છે આઈડીમાં લખ્યું છે 1 ફર્સ્ટ નેમમાં હું લખી રહ્યો છું અમિત લાસ્ટ નેમમાં લખ્યું પટેલ મોબાઈલ નંબર એનો એક લખી દીધો અને સિટી લખી દીધી સુરત હવે જો અહીંયા પેન્સિલ જેવો આકાર છે તો એ એડિટ આઇકન કહેવામાં આવશે પછી તમે જેવું નેક્સ્ટ પર જશો ને એટલે ઓટોમેટિકલી પેલો આગળનો રેકોર્ડ સેવ થઈ જશે તો આ રીતે 1 બાય 1 બાય 1 તમારે 5 રેકોર્ડ એન્ટર કરવાના છે જો બીજો રેકોર્ડ એન્ટર કર્યો જય સરનેમ શાહ મોબાઈલ નંબર લખો સિટી લખો એવી રીતના ત્રીજો રેકોર્ડ ચોથો રેકોર્ડ પાંચમો રેકોર્ડ એવી રીતના 1 બાય 1 તમારે બધા રેકોર્ડ એની અંદર એન્ટર કરતા જવાનું છે એટલે રેકોર્ડ એન્ટ્રી એની અંદર થઈ જશે આ રીતે બધા રહે હવે તમે જેમ નેક્સ્ટ રેકોર્ડ પર જશો ને તો પ્રીવિયસ રેકોર્ડ ટેબલની અંદર ઓટોમેટિક સેવ થઈ જશે તમારે સ્પેશિયલ
તમે અત્યારે જોઈ રહ્યા છો કે મારું કર્સર જે છે, મારું પોઈન્ટર એક એવી રો ઉપર છે જેમાં કશું લખાયું નથી. એનો મતલબ કે અગાઉનો 5 રેકોર્ડ છે તો સેવ થઈ ગયા છે. જુઓ ઉપર સેવનું બટન ડીએક્ટિવેટ છે. ચલો બની ગયું ટેબલ, એન્ટ્રી થઈ ગઈ, રેકોર્ડ 5 રેકોર્ડ એન્ટર કરી દીધા. હવે ક્લોઝ કરી દો તો તમે જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે આપણું પેલું ટેબલની અંદર નીચે ટેબલ છે ને ત્યાં કસ્ટમરનું ટેબલ આવી ગયું લખાય ને, એ આપણે જે હમણાં વિઝાર્ડથી ટેબલ બનાવ્યું તે. ફરી એકવાર પુનરાવર્તન થાય ને એના માટે ફરી એક નવું ટેબલ તમને બતાવવા જઈ રહ્યો છું કે શું પ્રોસેસ કરવાની છે. ફરી સમજી લો, આપણે ક્યાં ક્લિક કરવાનું છે? વિઝાર્ડ દ્વારા બનાવવાનું છે. તો સેકન્ડ ઓપ્શન છે ટેબલની અંદર યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ, ટેબલના પર ક્લિક કરવાનું. એટલે સામેના ટાસ્ક પુલ છે જેની અંદર સેકન્ડ ઓપ્શનમાં છે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ, એના પર ક્લિક કરો એટલે ટેબલ વિઝાર્ડનું ડાયલોગ બોક્સ ખુલી જશે જેની અંદર ચાર સ્ટેપ આપવામાં આવેલા છે. પહેલા સ્ટેપની અંદર આપણે ફિલ્ડ સિલેક્શન અને ટેબલ સિલેક્શન કરવાનું છે. સામે કેટેગરીમાં બિઝનેસ પર્સનલ છે, નીચે સેમ્પલ ટેબલ છે, એમાંથી તમને જે ટેબલ યોગ્ય લાગે. ધારો કે આ વખતે આપણે એમ્પ્લોયનું જે કર્મચારીઓ છે એનું ટેબલ બનાવીશું તો અહીંયાથી એમ્પ્લોય સિલેક્ટ કરો. એમ્પ્લોય સિલેક્ટ કરી લો એટલે એની નીચે જેટલા પણ ફિલ્ડ છે ને એનું લિસ્ટ આવી જશે. હવે આ જે લિસ્ટ આવી ગયું છે ને એમાંથી આપણે વન બાય વન ફિલ્ડ સિલેક્ટ કરીને સામે મોકલવાના છે. તો આપણે વન બાય વન તમે સ્કોલિંગ કરશો ને ઘણા બધા જોવા મળશે, ઘણા બધા ફિલ્ડ હોય છે એક ટેબલને લગતા, પણ આપણે બધાનો ઉપયોગ નથી કરવા. આપણે ધારો કે શરૂઆત કરીએ એમ્પ્લોય આઈડીથી, કારણ કે મારે પહેલું એક ફિલ્ડ કેવું જોઈશે જેને હું પ્રાઇમરી કી આપી શકું. કી ફિલ્ડ ફરજિયાત છે. જો કી ફિલ્ડ નહીં હોય તો તમારા રેકોર્ડ એન્ટ્રી થશે નહીં. એટલે કી ફિલ્ડ પહેલામાં તો આપણે નતું લીધું, આ વખતે આપણને ખબર પડી ગઈ છે એટલે આપણે જાતે પહેલા એક કી ફિલ્ડ વાળું ફિલ્ડ લઈ લઈશું. તો અહીંયા એમ્પ્લોય આઈડી કરીને છે તો હું એને સિલેક્ટ કરીને લઈ લઈશ. પછી એક પ્રમાણે ફર્સ્ટ નેમ મળશે, મને લાસ્ટ નેમ મળશે, મોબાઈલ નંબર છે તો મોબાઈલ નંબર લઈ લઈશું આપણે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં એ એમ્પ્લોય કર્મચારી કામ કરી રહ્યો છે એ માહિતી જોઈએ છે તો ડિપાર્ટમેન્ટ છે એને સિલેક્ટ કરી લઈશું. ચાલો થઈ ગયા, આપણા ફિલ્ડ આવી ગયા, એમ્પ્લોય આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મોબાઈલ અને ડિપાર્ટમેન્ટ. હવે નેક્સ્ટ કરશું એટલે સેકન્ડ સ્ટેપ આવશે આપણું સેટ ટાઈપ્સ એન્ડ ફોર્મેટની અંદર, જ્યાં આપણે એના ફિલ્ડ ટાઈપ નક્કી કરવાના છે કે ભાઈ એમ્પ્લોય આઈડી છે તો એનો કયો ફિલ્ડ ટાઈપ હોવો જોઈએ, એમાં ઓટો વેલ્યુ નક્કી છે કે નહીં. ઓટો વેલ્યુ એટલે શું? ઓટોમેટિક નંબર આવતો રહે, તમારે લખવાની જરૂર પડે નહીં. ત્યાર પછી એન્ટ્રી રિક્વાયર્ડ, એમાં યશનો લખી દેશું એટલે ફરજિયાત કમ્પલસરી એમાં રેકોર્ડ એન્ટ્રી થવી જોઈએ. જો ન થાય તો કોમ્પ્યુટર તમને એરર મેસેજ આપશે, ભૂલ સંદેશ આપશે. તો આ રીતે વન બાય વન આપણે બધાને જ ફોલો કરવાના છે. એમ્પ્લોય આઈડીની અંદર આપણે ફિલ્ડ ટાઈપમાં ઇન્ટીજર લઈએ છીએ. ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા. બે નંબરની અંદર બે ભાગ પડશે, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યા તમારે જોઈતી હોય તો એના માટે ઇન્ટીજર લેવું પડે, અને જો અપૂર્ણાંક સંખ્યા જોઈતી હોય તો એના માટે ફ્લોટ અથવા તો રિયલ લેવું પડે તમારે. તો આપણે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા જ આવવાનું છે એમ્પ્લોય આઈડીની અંદર, તો ઇન્ટીજર લઈશું આપણે. ત્યાર પછી આ લવાઈ ગયું ડેટા ટાઈપ, પછી એની અંદર ઓટો વેલ્યુ, ઓટો વેલ્યુની અંદર તમે યસનું આપી શકો, ઓટોમેટિક વેલ્યુ લેશે. એન્ટ્રી રિક્વાયર્ડમાં છે, એન્ટ્રી રિક્વાયર્ડમાં તમે યસ કરી દો તો ફરજિયાત એમાં એન્ટ્રી કરવી જ પડે. જો ફર્સ્ટ નેમ, જો ફર્સ્ટ નેમની અંદર આપણે ટેક્સ વેરકે લીધું છે, ટેક્સ વેરિયસ કેરેક્ટર, કારણ કે એમાં શાબ્દિક માહિતી આવશે. આ રીતે બધા જેટલા પણ આપણા ફિલ્ડ છે દરેકે દરેક ફિલ્ડની અંદર આપણે આ બધી જે રીતે છે એ સેટ કરી દેવાની છે. પછી નેક્સ્ટ કરો, નેક્સ્ટ કરો એટલે ત્રીજું આવશે આપણું સેટ પ્રાઇમરી કી. હવે આ વખતે આપણે ઓલરેડી એક એવું ફિલ્ડ લીધું છે કે જે આપણે કી ફિલ્ડ તરીકે પ્રાઇમરી કી આપી શકાય એવું લઈ શકીએ છીએ. તો અહીં આપણું જે બીજું ઓપ્શન છે યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ એઝ પ્રાઇમરી કી, એને સિલેક્ટ કરીશું આપણે. ઓટોમેટિકલી વાળું આ વખતે લેવાનું નથી. અને મેં તમને કહ્યું તેમ અગાઉ પણ કે હંમેશા આપણા ટેબલની અંદર પોતે જ આપણે એક એવું કી ફિલ્ડ લેવાનું છે કે જેને પ્રાઇમરી કી આપી શકાય, ઓટોમેટિકલી એડ કરાવવાનું નથી. તો અહીં આપણે છે તો યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ એઝ પ્રાઇમરી કી. તો ફિલ્ડ નેમ છે, ફિલ્ડ નેમની સામે બોક્સ છે જેમાં ડ્રો એરો છે, તો એરો પર તમે ક્લિક કરશો એટલે લિસ્ટ ખુલશે. આ ખુલી ગયું લિસ્ટ, એમાંથી આપણે કોને આપવાનું છે પ્રાઇમરી કી? એમ્પ્લોય આઈડીને. તો એમ્પ્લોય આઈડી જે લખેલું છે એમ્પ્લોય આઈડીને સિલેક્ટ કરો. એમ્પ્લોય આઈડી સિલેક્ટ કરીશું એટલે એમ્પ્લોય આઈડીને પ્રાઇમરી કી મળી જશે, એટલે નેક્સ્ટ જયારે આપણે એન્ટ્રી કરીશું તો યુનિક ફિલ્ડ તરીકે આવશે. હવે નેક્સ્ટ કરશું એટલે આપણું છેલ્લું સ્ટેપ એટલે ક્રિએટ ટેબલનું. ટેબલનું તમારે જે નામ બદલવું હોય તે નામ બદલી નાખો, એમ્પ્લોય છે તો એમ્પ્લોય જ લવા દીધું છે, અને પછી ઇન્સર્ટ ડેટા ઇમિજિયેટલીમાં જઈશું. હવે વન બાય વન આની અંદર પણ આપણે ડેટા એન્ટર કરવાના છે. એમ્પ્લોય આઈડીમાં લખી દીધું વન, પછી ફર્સ્ટ નેમ નિલેશ, લાસ્ટ નેમ લખી દીધું, મોબાઈલ નંબર લખી દીધો, ડિપાર્ટમેન્ટ તો ભાઈ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે તો એકાઉન્ટ લખી દીધું,
એ રીતે વન બાય વન બધા જ આપણે એન્ટ્રી કરવાના છે. બીજું કલ્પેશ સાલિબીનો મોબાઈલ નંબર સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે, ત્રીજું જૈમિન સિરોયા એનો મોબાઈલ નંબર એ પરચેસ ડિપાર્ટમેન્ટમાં છે, ચોથું નેહા જોશી એ જે છે એ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં છે, પાંચ રશ્મિ પટેલે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે. ડિપાર્ટમેન્ટને બધાની અંદર રેકોર્ડ બીજી વખત આવી શકે, કારણ કે આપણે કી ફિલ નથી, આપણો કી ફિલ પ્રાઇમરી કી વાળો કયો છે, એમ્પ્લોય આઈડી છે, એમાં ડુપ્લિકેશન થશે ને એમાં એક ને એક રેકોર્ડ બીજી વખત આવી શકશે નહીં. તો આ રીતે આપણે રેકોર્ડ એન્ટ્રી કરી દીધી, પછી ત્યાં ક્લોઝ પર તમે બંધ કરી દો એટલે બંધ થઈ જશે. જુઓ આપણા બે ટેબલ બની ગયા છે, કસ્ટમર અને એમ્પ્લોય આપણે બે ટેબલ બનાવ્યા છે, બંને ટેબલ આપણી સામે દેખાઈ રહ્યા છે. બહુ સરળ છે, પ્રેક્ટિકલી આ વસ્તુ બહુ જ ઇઝી છે, આમાં કોઈ તકલીફકારક વસ્તુ નથી, એકદમ સરળ થાય તમે. અને વિઝાર્ડની અંદર જો સ્ટેપ આપેલા છે, નેક્સ્ટ 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 કરતા જાઓ, યાદ રાખશો તમે એટલે ઓટોમેટિકલી તમને આમાં ટેબલ બનાવવાનું આવડી જશે. ખૂબ જ સરસ પ્રેક્ટિકલ છે આપણું અને ઇઝી છે આ. તો આજે આપણે વિઝાર્ડ દ્વારા બે ટેબલ બનાવતા શીખ્યા. ટેબલ આપણો જે મૂળભૂત પાયાનો એકમ છે ડેટાબેઝ ની અંદર, એના વિશે આપણે શીખી લીધું. હવે તો આજના દિવસ પૂરતું બે ટેબલ તમને, એની બીજી બી રીત છે ડિઝાઇન વ્યૂ બને એ પણ જોઈશું. સાથે સાથે પહેલી થોડી થિયરીઝ આપણે જોવાની છે કે ફિલ્ડનું જે નામ છે, ધારો કે ડિઝાઇન વ્યૂમાં જઈશું તો ફિલ્ડનું નામ શું રાખવાનું, એનો ડેટા ટાઈપ જે છે, ફિલ્ડ ટાઈપ જે આપણે જોયું, ફિલ્ડ ટાઈપ બી અલગ અલગ પ્રકારના આવે છે. પેલું જોયું હતું લાંબુ લિસ્ટ ખુલેલું હતું, તો અલગ અલગ પ્રકારના ફિલ્ડ ટાઈપ છે, તો ફિલ્ડ ટાઈપ કઈ રીતના હોય છે, એ બધાની જે થોડી ઘણી નાની નાની થિયરી છે એ પણ આપણે સાથે જોતા, પ્રાઇમરી કીનું મહત્વ છે, આ બધાની થિયરી પણ થોડી થોડી સાથે સાથે આપણે જોતા જઈશું અને નેક્સ્ટ આ રીતે જોતા જઈશું. ઓ હિમાંશુ ચૌહાણ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.